બનાસકાંઠા અમીરગઢ બોર્ડર ઉપરથી હત્યાવીટ લૂંટનો આરોપી અમીરગઢ પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા આરોપીને દબોચી લીધો હતો. બનાસકાંઠા અમીરગઢ બોર્ડર પરથી હત્યાવીટ લૂંટનો આરોપીને ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસે હત્યા બાદ લૂંટ કરી ફરાર આરોપીને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા પોલીસે દબોચી લીધો. બેંગ્લોરમાં નોકરી કરતા છેઠના ઘરે વૃદ્ધની હત્યા કરી લૂંટ આચરી રાજસ્થાની યુવક તેના મિત્ર સાથે મળી બેંગ્લોરમાં સોના ચાંદી અને રોકડની લૂંટ કરી ફરાર હતો. અમીરગઢ પોલીસે બેંગ્લોર પોલીસને જાણ કરી વધુ તપાસ હાથ ધરી. બેંગ્લોરમાં એક શેઠના ઘરે વૃદ્ધની હત્યા કરી લૂંટ કરી ભાગી છૂટેલા આરોપી અને અન્ય લૂંટના ગુનાઓ કરી ત્યાંથી ભાગી છૂટેલા મૂળ રાજસ્થાનના અને હાલ રહે બેંગ્લોરનો આરોપીની અટકાયત માટે બેંગ્લોર પોલીસે રાજસ્થાન અને ગુજરાત પોલીસને જાણ કરતાં અમીરગઢ પોલીસ દ્વારા આ દિશામાં કડક વોચ ગોઠવવામાં આવતા અમીરગઢ પીએસઆઈ MK ઝાલા સ્ટાફ સાથે આ ઘટનાનું પગેરું નીકળવા માટે ચેકપોસ્ટ પર દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન શકમન ઈસમની તપાસ કરતાં તેની પાસે સોનું ચાંદી અને રોકડ રકમ મળી આવતા પોલીસે અટકાયત કરી તેની પૂછપરછ કરતા આરોપીએ બેંગ્લોરમાં હત્યા કર્યા અને લૂંટ કર્યાની કબૂલાત કરેલ હતી. અમીરગઢ પોલીસના જણાવ્યા મુજબ આરોપી બીજરામ દુર્ગારામ દેવાસી હાલ રહે બેંગ્લોર મૂળ રહે રાજસ્થાન વાળાએ બેંગ્લોરના શેઠના ઘરે વૃદ્ધની હત્યા કરેલ અને લૂંટ કર્યાની કબૂલાત કરેલ હતી. આથી અમીરગઢ પોલીસે તેની પાસે પકડાયેલ સોનું 13.25 લાખ, ચાંદી 2.10 લાખ અને રોકડ રકમ 8.48 લાખ, આમ કુલ મુદ્દામાલ 24 લાખ જેટલો પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સુકરાણા વાસિયા, ZSTV, અમીરગઢ. અમીરગઢ ચેકપોસ્ટ છે એ હંમેશા રાજસ્થાનથી આપણા ગુજરાત તરફ આવતા વાહનો અને ગુજરાતથી જે રાજસ્થાન તરફ વાહનો જાય છે એનું હંમેશા એક કડક રીતે અહીંયા ચેકપોસ્ટ ઊભી કરી અને વ્હીકલનું ચેકિંગ કરવામાં આવે છે. આ વ્હીકલ ચેકિંગ દરમિયાન એક ટ્રકમાં એક અજાણ્યો વિષમ બેઠેલો હતો કે જેને શંકાસ્પદ પોલીસે તેની પૂછપરછ કરી. પૂછપરછના અંતે જ્યારે તેની પાસે રહેલા સામાન હતા તેનું જ્યારે સર્ચ કરવામાં આવ્યું તેની એની અંદરથી 8 લાખ રૂપિયા રોકડા અને બાકીના 16 લાખ રૂપિયા જેટલા સોના અને ચાંદીના ઘરેણાં મળી આવ્યા છે. જેથી પોલીસને શંકા જતાં વધારે પૂછપરછ કરાતા અંતે એ તૂટી પડતા ભાંગી પડતા એણે જણાવ્યું કે 25/5ના રોજ બેંગ્લોર મુકામે એ તેના માલિકની હત્યા કરીને આવેલો છે. ત્યારબાદ સ્ટેટ કંટ્રોલ રૂમમાં અને બેંગ્લોરમાં જાણ કરતા ખ્યાલ પડ્યો કે ચમરાજ પોલીસ સ્ટેશન જે આવેલું છે ત્યાં 25/5ના રોજ એક 302 મુજબની FIR એટલે કે મર્ડરની FIR દાખલ થયેલી છે અને એમાં આ વ્યક્તિએ પોતાના માલિક વૃદ્ધ માલિકનું જ્યારે ઘરના બહારના બધા જ સભ્યો બહાર ગયા હોય એ વખતે તેણે આવી અને વૃદ્ધનો એણે ગળું દબાવી અને આંખમાં મરચું નાખીને હત્યા કરેલી હતી અને ત્યારબાદ બધી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા લઈ અને નાસી છૂટ્યો હતો. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દુર્બીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.